नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय पर्यावरण एकम छ जड़ ए जीवन विषे बात करशू। पानी अपना जीवन में केटलू महत्वनु छे अने एनो केवी रीते उपयोग करवो जोईए, एनो बगाड न करवो जोईए एना विषे आपणे बात करशू। घणा वर्षो पहला अहीं एक चित्र आपेलू छे, देखाय छे ने चित्र तमने? हवे चित्रनी वात करेली छे कि घणा वर्षो पहला आ चित्र गट शीशरनु छे। सरनो अर्थ तळाव थाय छे। जैसलमेरना राजा गढ़सिंहे लगभग 650 वर्ष पहला लोकोनी मदद थी ते बनाव्यु हतु। तळावनी आजूबाजू पगथियावाड़ा घाट, शणगारेली परशाड़, मोटा खंड, ओरडाओ अने बीजू घणु बधु छे। लोको अहीं तहेवारो उजववा तेमज संगीत अने नृत्यना कार्यक्रम माणवा आवता। घाट पर आवेली शाळामां बाळको भणवा आवता। तळाव सौनु हतु અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા। હવે અહીંયા એક ચિત્ર જે તમને મેં તમને બતાવ્યું એ ગઢ સીસરનું છે। સરનો અર્થ થાય છે તળાવ, એટલે કે ગઢસિંહ રાજાએ જે બનાવ્યું હતું લોકોની મદદથી માટે એને ગઢસિંહ સરનામ આપવામાં આવ્યું તળાવને। હવે એ તળાવની વિશેષતા શું હતી તો કે આજુબાજુ પગથિયાવાળા ઘાટ હતા, પછી શણગારેલી પારસાળ છે, મોટા ખંડ છે, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે કે જેથી લોકો છે તહેવારો ઉજવવા ત્યાં આવતા હતા અને ત્યાં શાળા પણ હતી કે જેમાં બાળકો ભણતા હતા। તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું। તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। હવે અહીંયા તળાવ જે બનાવ્યો એનો જે બનાવવાની એની જે સ્ટ્રક્ચર હતું એવી રીતે બનાવવામાં આવ્યું કે તળાવ જ્યારે આખું પાણીથી વરસાદના પાણીથી આખું ભરાઈ જાય તો તળાવની નીચેની સપાટી પર એક બીજું તળાવ હતું તો ત્યાં જાય, હવે એ પણ તળાવ ભરાઈ જાય તો વળી ક્રમશ રીતે 9 તળાવ ભરાતા। હવે એને એવી સિસ્ટમ બનાવી હતી કે એક તળાવ ભરાય એટલે બીજું તળાવ ભરાય, બીજામાંથી ત્રીજું તળાવ ભરાય, વધારાનું પાણી એમ 9 તળાવ ભરાતા। વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે ગઢસિંહસરનો ઉપયોગ થતો નથી। તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે। હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી, વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે। ઘણા વર્ષો પહેલાં આ થતું હતું પણ હવે શું થઈ ગયું છે કે 9 તળાવોની વચ્ચે જે જગ્યાઓ હતી એનામાં શું થઈ ગયું છે, ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે, પાણી છે તળાવમાં જતું નથી અને વરસાદનું પાણી છે વહી અને વેડફાઈ જાય છે। હવે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા મોટી ઇમારતો છે, પરસાળ છે, મંદિર છે અને શાળા પણ છે કે જ્યાં બાળકો ભણી રહ્યા છે। અલ બુરીનીની નજરે હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો, તેનું નામ અલ બુરીની હતું। જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે। અલ બુરીનીએ એ જોયું, તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી। તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી કે જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી। અહીં તે સમયના તળાવો વિશે તેણે લખ્યું, તેનો કેટલોક ભાગ આપેલો છે। હવે જે અલ બુરીની છે એ ઉઝબેકિસ્તાનથી આવ્યો હતો અને અહીંયા એ ભારતમાં આવ્યો ત્યારે એને જોયું, બારીકાઈથી અવલોકન કર્યું તો એને એક વસ્તુની નોંધ કરી કે જે વસ્તુ હતી તળાવ, કે અહીં તળાવો કેવી રીતે બનાવવામાં આવ્યા છે, એની શું વિશેષતા છે, એના વિશે એને કેટલોક એને લખાણ લખ્યું છે। અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે, મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે। તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે, તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે। ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે। એને એવું વર્ણવ્યું કે મારા દેશના લોકો છે એ શું થશે કે તળાવો અહીંયાના તળાવો જોઈને આશ્ચર્ય પામશે, પણ અહીંયાના તળાવોની વિશેષતા શું છે કે તે લોખંડના સળિયા અને પથ્થરોની થપ્પીથી ગોઠવવામાં આવે છે, એની આજુબાજુ ચબૂતરા બનાવવામાં આવે છે, પછી વચ્ચે એક મોટી લાંબી દાદર બનાવવામાં આવે કે જેથી એ ઉપરથી નીચે જતી હોય, કે જેથી જે લોકો ત્યાં આવતા જતા હોય તો ઉતરવાના ઉપર
ઉપર જવાના પગથિયા અલગ હોય, નીચે ઉતરવાના પગથિયા અલગ હોય કે અલગ હોય, જેથી કે લોકો છે એ આવ જાવ કરે ત્યારે એની ભીડ થાય નહીં. આ એની વિશેષતા હતી. પછી છે અવલોકન કરો અને શોધી કાઢો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ, ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? હવે આ તમારો પ્રશ્ન છે. તમારે તમારી આસપાસ જે તમે જ્યાં રહો છો એ તમારી આસપાસનો વિસ્તાર તમારે જોવાનો છે કે તમે જ્યાં રહો છો ત્યાં ખેતર છે આજુબાજુ, પછી પાકા રસ્તા છે, વાડીઓ કે ગટર છે, પછી તમે રહો છો એ વિસ્તાર કેવો છે, ઢોળાવવાળો છે, પથરાળ છે કે સપાટ છે, અને જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદનું પાણી બધું વહી જાય છે, પછી ક્યાં વહીને ક્યાં જાય છે? ગટરમાં જાય છે, પાઇપમાં જાય છે કે કોઈ ખાડામાં સંગ્રહિત થાય છે, કે પછી પાણી એમને જમીનમાં ઉતરી જાય છે? એ તમારે અવલોકન કરવાનું છે અને એની નોંધ તમે તમારી નોંધપોથીમાં કરવાની છે. આવજો વિદ્યાર્થી મિત્રો.